નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઉપર. આજે આપણે ધોરણ 4 વિષય પર્યાવરણ, જેની પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટીના મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું. તારીખ 6/1/2024 રોજ લેવાવાની છે, જેમની અંદર પાઠ 14, 15 અને 16 એ પાઠનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, તેમનો પણ જરૂરથી અભ્યાસ કરી લેજો. તેમની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉની જે પ્રશ્ન બેંક લેવાયેલ છે તેના વિડીયો પ્લસ PDF પણ આપણી એપ્લિકેશન અને ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. વિદ્યાર્થી મિત્રો, તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો. જોઈએ આપણે પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના જવાબ લખો, જેના ગુણ છે 5. નંબર 1, તમારા વિસ્તારમાં ક્યાં ક્યાં પાક થાય છે? અમારા વિસ્તારમાં મગફળી, કપાસ, બાજરી, ઘઉં, ચણા, તુવેર, વરિયાળી વગેરે શાકભાજી થાય છે. નંબર 2, પરિવારના વ્યવસાયમાં ઘરના કેટલા સભ્યો મદદ કરે છે? પરિવારના વ્યવસાયમાં ઘરના 4 સભ્યો મદદ કરે છે. નંબર 3, પહેલાંના સમયમાં ખેતીકામમાં ક્યાં ઓજારોનો ઉપયોગ કરવામાં આવતો હતો? પહેલાંના સમયમાં હળ, કોદાળી, પાવડા, ખુરપી, બળદ જેવા ઓજારોનો ઉપયોગ કરવામાં આવતો હતો. નંબર 4, પક્ષી માળો કેમ બનાવતા હશે? તો કે પક્ષીઓ ઈંડા મૂકવા અને બચ્ચાની સુરક્ષા માટે માળો બનાવે છે. નંબર 5, મોર કરતા કદમાં મોટા પક્ષીઓના નામ જણાવો. મોર કરતા કદમાં મોટા પક્ષીઓ શ્રાહમુખ, સારસ વગેરે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 જોઈએ, મને ઓળખો, જેના ગુણ છે 5. નંબર 1, હું પાંદડા સીવીને માળો બનાવું છું, દરજીલો. નંબર 2, મારો માળો થોરના કાંટાઓમાં અથવા મહેંદીની વાડમાં જોવા મળે છે, કબૂતર. નંબર 3, મારો માળો ઝાડની ટોચ પર ઊંચે હોય છે, કાગડો. નંબર 4, અહીં તમને ચિત્ર આપેલું છે, મને ઓળખો, મારો માળો આવો છે, તો સુગરી. નંબર 5, મોર કરતા કદમાં મોટા પક્ષીઓના નામ જણાવો. મોર કરતા કદમાં મોટા પક્ષીઓ શ્રાહમુખ, સારસ વગેરે છે. પ્રશ્ન નંબર 3, કોઈ પણ બે પક્ષી વિશે જોડકા લખો, જેના ગુણ છે 2. નંબર 1, ચાંચ મારી ખૂબ ઝીણી છે, ચાંચની સોય જ વાપરું છું. પાંદડા સેવી ઘર બનાવ, હું અનોખું પંખી કહેવાવું, લખો, હું કોણ છું, દરજીડો. નંબર 2, ઝાડના થડને કાણું કરું, છુપાયેલું કીડાથી પેટ ભરું, આખો દિવસ ટકટક કરું, લાકડું ખોદવાનું હું કામ કરું, લખો, હું કોણ છું, લક્કડખોદ કંસારો. તો વિદ્યાર્થી મિત્રો, તારીખ 6/1/2024 રોજ જે ઓરિજિનલ પ્રશ્ન બેંક લેવાવાની છે તેમના સંપૂર્ણ સોલ્યુશનની PDFની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ હશે, અને તેમનો વિડીયો પણ આપણી ચેનલ ઉપર મુકાઈ જશે. તો ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની PDF તમને ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પરથી મેળવી શકાશે, અને વોટ્સઅપ દ્વારા પણ તમે મેળવી શકશો, જેમનો અહીં નંબર આપેલો છે 70-44-22-22-54 ઉપર. વિદ્યાર્થી મિત્રો, તમારા માટે એક સરસ મજાની એપ્લિકેશન લઈને આવ્યા છીએ, જે છે ઓશન કોચિંગ ક્લાસીસ, જેમાં તમને ધોરણ 3-12 બધા જ વિષયના સમજૂતી, સ્વાધ્યાય, સ્વઅધ્યયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટી, અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર અને બીજું ઘણું, આ તમામ વસ્તુના સોલ્યુશનની PDF તમને આપણી ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ઉપરથી મળી રહેશે. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે. પ્રશ્ન નંબર 4, તફાવત આપો, જેના ગુણ છે 3. નંબર 1, પહેલાંના સમયની ખેતી અને અત્યારના સમયની ખેતી. તો જૂના સમયમાં ખેતીમાં સિંચાઈની સુવિધાઓ ઓછી હતી, જ્યારે અત્યારના સમયની ખેતીમાં સિંચાઈની સુવિધાઓનો વધારો થયો છે. જૂના સમયમાં ખેતીમાં પરંપરાગત ઓજારોનો જ ઉપયોગ કરવામાં આવતો, જ્યારે આધુનિક સમયની ખેતીમાં આધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. બિયારણો, ખાતર વગેરે પરંપરાગત વપરાતા હતા, જ્યારે બિયારણો અને ખાતરોમાં નવા સંશોધનો થયા છે, તે વપરાય છે. પ્રશ્ન નંબર 5, નીચે આપેલ ફકરાના આધારે તેની નીચે આપેલ પ્રશ્નોના જવાબ આપો, જેના ગુણ છે 5. જોઈએ ફકરા ઉપરથી આપણે. નંબર 1, શાકભાજીને પાણી શા માટે છાંટવામાં આવે છે? તો પાણી છાંટવાથી શાકભાજી તાજા રહે છે. નંબર 2, આ ફકરામાં આપ્યા ન હોય તેવા 5 શાકભાજીના નામ લખો. કોબીજ, ગુવાર, કારેલા, તુરિયા, ગલકા, ફ્લાવર વગેરે શાકભાજીના નામ આપ્યા નથી. નંબર 3, મંડી એટલે શું સમજો? તો મંડી એટલે જ્યાં શાકભાજી વેચવામાં આવતી હોય તેવી જગ્યા. કાચા શાકભાજીને અલગ શા માટે કરવામાં આવે છે? તો કે કાચા શાકભાજી કોઈ ખરીદતું નથી, એટલા માટે તેને પકડવા માટે અલગ કરવામાં આવે છે. નંબર 5, શાકભાજીને અલગ કરવા માટે કેમ ઝડપ કરવી પડે છે? તો શાકભાજીને ઝડપથી અલગ કરીને બજારમાં વહેલા પહોંચાડવાનું હોવાથી ઝડપ કરવી પડે છે. પ્રશ્ન નંબર 6,
જેવા પગ ધરાવતા પક્ષીના નામ લખો જેના ગુણ છે 5. તો નંબર 1માં આપેલા છે પક્ષીના પગનું ચિત્ર, તે બાજ અને સમડી. ત્યાર પછી 2 નંબરની અંદર બતકનું, 3 નંબરની અંદર કંસારો, 4 નંબરની અંદર ટીટોળો અને 5 નંબરની અંદર કબૂતર. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો આપણે સોલ્યુશન અહીં પૂરું કર્યું. હવે ફરી મળીશું બીજા વિષયના પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. અને અગાઉની જો તમારે પ્રશ્ન બેંક જોઈતી હોય તો તેમની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો. અને અગાઉના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનના વિડીયો પ્લસ PDF આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો તેમનો પણ વિદ્યાર્થી મિત્રો જરૂરથી અભ્યાસ કરી લેજો.